અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલો સ્વતંત્ર ભારતમાં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાય છે. દેશમાં જોશ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાતા સ્વતંત્ર પર્વની સુરતમાં અઠવા લાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે તિરંગો લહેરાવાયો હતો. તિરંગાને સલામી આપ્યા બાદ પોલીસ જવાનોએ કરતબો બતાવ્યા. 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખી સમગ્ર સુરત શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. નાના મોટા સૌ કોઈ આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા. તો સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત પણ કરાયા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વતંત્ર પર્વની કરાયેલી ઉજવણીમાં સુરત પોલીસ કમિશનરે નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું, આજે વિશ્વમાં ભારત ઝડપભેર પ્રગતિ કરી રહ્યો છે. તમામ ક્ષેત્રમાં ભારત ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી રહ્યો છે. 1947માં કલ્પના પણ નહોતી કરી કે ચંદ્ર પર ભારત પોતાનું ચંદ્રયાન પહોંચાડશે. જે રીતે ટેકનોલોજીથી લઈ શૈક્ષણિક ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યો છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા. સમગ્ર દેશ અમૃત મહોત્સવ તરીકે અને ઉજવી રહ્યો છે. પરંતુ જે રીતે ભારતની પ્રગતિ થઈ રહી છે તેને જોતા આઝાદીના 100 વર્ષ પૂરા થશે એટલે આઝાદીના 2047માં ભારત વિશ્વની બે મોટી આર્થિક મહાસત્તામાંથી એક બની જશે. ભારત વર્ષની આઝાદીના 77મા સ્વતંત્રતા દિવસના અનુસંધાને હું સમસ્ત ભારત વર્ષના નાગરિકોને, ખાસ કરીને સુરત શહેરના નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે ઉત્સાહથી, જે ધગસથી અને જે ઉર્જાથી ભારત આગળ વધી રહ્યું છે, 1947માં કોઈએ કલ્પના નહીં કહી હોય કે ચંદ્રયાન જેવી ટેકનોલોજી ભારત ધરાવતા બની જશે. દુનિયામાં ડિજિટલ પેમેન્ટ્સમાં પહેલા નંબરના રાષ્ટ્ર બનશે. ફૂડ ગ્રેન્સમાં, એટલે ખાદ્યાન્નમાં આત્મનિર્ભરતા ભારત મેળવી શકશે. કોઈ પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, ન્યુક્લિયર સાયન્સ હોય, સ્પેસ ટેકનોલોજી હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય, તમામ બાબતોમાં ભારત અગ્રગણ્ય દેશોમાં છે. અને આજે દુનિયાની કોઈ પણ, યુનાઇટેડ નેશન્સ હોય કે કોઈ પણ સંસ્થા હોય, G20ની પ્રીમિયરશિપ પણ અત્યારે આપણા પ્રધાનશ્રી પાસે છે. ગૌરવભેર સ્થાન મેળવીને ભારત હજુ બહુ ત્વરિત ગતિથી આગળ વધી રહ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 2047 જ્યારે ભારત 100 વર્ષના થશે ત્યારે વિશ્વની પહેલી બે આર્થિક મહાસત્તાઓમાંથી એક ભારત બનશે. આનો અર્થ છે કે ભારતના નાગરિક સ્વસ્થ હશે, સુખી હશે અને બધી રીતે ગુડ ક્વોલિટી ઓફ લાઈફ, જીવન ધોરણ એના ઉચ્ચ હશે. આ સ્વપ્ન બહુ મોટું સ્વપ્ન છે. ભારત સરકાર આના માટે સંપૂર્ણ મહેનત કરી રહી છે. ગુજરાત સરકારની આગેવાની હેઠળ સુરત સિટી પોલીસ પણ પોતાની કાર્યક્ષમતાને વિકસાવવા માટે સતત મહેનત કરી રહી છે. એક વખત ફરીથી આપને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.